નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા ધોરણ 8 અને ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાંથી પર્યાવરણના પ્રશ્નો જોઈશું. તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો દોસ્તો, પહેલો પ્રશ્ન જોઈશું. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાય છે? તો સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની ઓપ્શન બી 15 લાખ જેટલી પ્રજાતિઓ નોંધાય છે. ચાલો પ્રશ્ન નંબર 2, ઘોરાડ પક્ષી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જે આ ઘોરાડ પક્ષી છે તે ઓપ્શન ડી ઘાસભૂમિના વિસ્તારમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, દહેરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન વગેરે દૂન હિમાલયની કઈ પર્વતમાળામાં આવેલા છે? તો જે આ દહેરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન છે તે હિમાલયની ઓપ્શન એ બાહ્ય હિમાલયમાં આવેલા છે. પ્રશ્ન નંબર 4, ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસ્પ્રે વગેરેના વપરાશથી વાતાવરણમાં કયા વાયુનો વધારો થાય છે? તો આ તમામના ઉપયોગથી વાતાવરણમાં ઓપ્શન બી ક્લોરોફ્લોરો કાર્બન નામના વાયુનો વધારો થાય છે. પ્રશ્ન નંબર 5, ભારતે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં મૂકી? તો ભારતે નવી રાષ્ટ્રીય વન નીતિ ઓપ્શન ડી 1988માં અમલમાં મૂકી હતી. પ્રશ્ન નંબર 6, અરવલ્લી અને વિધ્યાંચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો અરવલ્લી અને વિધ્યાંચલની વચ્ચે ઓપ્શન બી માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. પ્રશ્ન નંબર 7, કોઈ પણ પ્રદેશની ખાલી જગ્યાથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન સી, જે 35થી વધારે વર્ષોની સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ હોય છે તેને આબોહવા કહેવાય છે. પ્રશ્ન નંબર 8, જીપ્સમ અને કોલસો એ કયા પ્રકારના ખડક છે? તો જે જીપ્સમ અને કોલસો છે તે ઓપ્શન બી પ્રસ્તર પ્રકારના ખડકો છે. પ્રશ્ન નંબર 9, કયા હરણને કાશ્મીરી બારાસિંગા કહે છે? તો એ હરણ છે ઓપ્શન સી હંગુર. પ્રશ્ન નંબર 10, દુધાળા પશુઓની સારવારમાં વપરાતી કઈ દવાના કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે? તો એ દવા છે ઓપ્શન બી ડાયક્લોફેન્સ. ચાલો પ્રશ્ન નંબર 11, સામાન્ય રીતે 70 સેમી કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે? તો સામાન્ય રીતે 70 સેન્ટીમીટર કરતા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઓપ્શન સી ઉષ્ણકટિબંધીય કાટાળા જંગલો જોવા મળે છે. પ્રશ્ન નંબર 12, નર્મદા નદી કયા પ્રકારનું વહેણ ધરાવે છે? તો જે નર્મદા નદી છે તે ઓપ્શન સી આયાતકાર પ્રણાલીનું વહેણ ધરાવે છે. પ્રશ્ન નંબર 13, ભોપાલ ગેસ દુર્ઘટના કયો વાયુ લીક થયો હતો? તો જે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી તેમાં ઓપ્શન બી મિથાઇલ આઇસોસાયનાઇટ નામનો જે વાયુ છે તે લીક થયો હતો. પ્રશ્ન નંબર 14, ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? તો જે ઉડતી ખિસકોલી છે તે ઓપ્શન ડી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 15, કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી સાંભર સરોવર. સાંભર સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે. પ્રશ્ન નંબર 16, નીચે પૈકી કઈ વનસ્પતિ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે? તો એ વનસ્પતિ છે ઓપ્શન ડી લીમડો. ચાલો પ્રશ્ન નંબર 17, ભારતની કઈ નદી સમગ્ર પ્રવાહ દરમિયાન માંજુલી નામનો નદીય ટાપુ બનાવે છે જે વિશ્વનો સૌથી મોટો છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી બ્રહ્મપુત્ર. પ્રશ્ન નંબર 18, અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુશિખરની ઊંચાઈ કેટલી છે? તો અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુશિખર છે તેની ઊંચાઈ છે ઓપ્શન બી 1722 મીટર. ચાલો પ્રશ્ન નંબર 19, ભારતમાં કયા જંગલનું પ્રમાણ વધુ છે? તો ભારતની અંદર ઓપ્શન બી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે. પ્રશ્ન નંબર 20, ભારતમાં વાઘ પરિયોજના કેટલા આરક્ષિત ક્ષેત્રો સાથે અમલમાં મુકાઈ હતી? તો ભારતમાં જ્યારે વાઘ પરિયોજના અમલમાં મુકાય ત્યારે ઓપ્શન સી 9 જેટલા આરક્ષિત ક્ષેત્રો હતા. ચાલો પ્રશ્ન નંબર 21, હૃદયરોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો હૃદયરોગની સારવાર માટે ઓપ્શન બી અર્જુન સાદડ નામની વનસ્પતિ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 22, મે માસમાં મલબાર કિનારે થતો વરસાદ કયા નામે ઓળખાય
છે, તો મે માસની અંદર મરબાર કિનારે જે વરસાદ થાય છે તેને આમ્રવર્ષા નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 23 જોઈશું. કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો એ નદી છે ઓપ્શન બી ગોદાવરી નદી. પ્રશ્ન નંબર 24, નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન સાચા છે. પહેલું વિધાન જોઈએ તો ભારતમાં દક્ષિણના દ્વિકલ્પીય વર્ષાવનોમાં એશિયાથી જોવા મળે. બ્રહ્મપુત્ર નદીના દલદીય ક્ષેત્રોમાં ભારતીય એક સિંગે ગેંડો જોવા મળે છે અને હિમાચલના હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા જોવા મળે છે. આ તમામ વિધાનો સાચા છે. ચાલો પ્રશ્ન નંબર 25, ભારતમાં લગભગ કેટલી જાતના ફૂલવાળા છોડ થાય છે? તો ભારતની અંદર લગભગ 15,000 જેટલા ફૂલવાળા છોડ જોવા મળે છે. પ્રશ્ન નંબર 26, નીચેનામાંથી કયું રૂપાંતરિત ખડકોનું ઉદાહરણ છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, બી અને ચાર, એટલે કે આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ, આ બંને રૂપાંતરિત ખડકોનું ઉદાહરણ છે. ચાલો પ્રશ્ન નંબર 27, ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે? તો ભારતમાં પરંપરાગત રીતે ઓપ્શન સી 6 ઋતુ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 28, નીચે પૈકી કયા વૃક્ષો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના છે? તો એ વૃક્ષો છે ઓપ્શન સી બાવળ, બોરડી અને ખીજડો, આ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન નંબર 29, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો જે વિશ્વ પૃથ્વી દિવસ છે તે ઓપ્શન બી 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 30, ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો ભારતની પ્રમાણ સમયની રેખા ઓપ્શન ડી તમિલનાડુમાંથી પસાર થતી નથી, જ્યારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 31, કઈ જમીન લેટેરાઇટ જમીન તરીકે ઓળખાય છે? તો એ જમીન છે ઓપ્શન ડી પડખાવ જમીન. પડખાવ જમીનને લેટેરાઇટ જમીન પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 32, ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું કયું? તો એ પતંગિયું છે ઓપ્શન ડી સિરસ જેવેલ. આ સિરસ જેવેલ નામનું પતંગિયું એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું છે. ચાલો પ્રશ્ન નંબર 33, દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ નદીની લંબાઈ કેટલા કિલોમીટરની છે? તો જે દુનિયાની સૌથી લાંબી નદી જે નાઇલ નદી છે તેની લંબાઈ ઓપ્શન એ 6,436 કિલોમીટરની છે. પ્રશ્ન નંબર 34, દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજળ જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં શું કહે છે? તો જે આ પશ્વજળ છે તેને સ્થાનિક ભાષામાં ઓપ્શન સી કાયલ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 35 જોઈશું, ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યો છે, તો નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થતો નથી? તો મિત્રો, જેમાં ઓપ્શન સી કચ્છનું સફેદ રણ, આનો સમાવેશ થતો નથી, જ્યારે ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણપ્રદેશ અને નીલગિરીની પહાડીઓ, આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 36, નીચે પૈકી કયું પ્રાણી ગુજરાતના જંગલોમાં લુપ્ત થઈ ગયું છે? તો એ પ્રાણી છે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે વાઘ, જંગલી ભેંસ, મોટી ભારતીય ખિસકોલી, આ ત્રણેય પ્રાણીઓ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયેલ પ્રાણીઓ છે. ચાલો પ્રશ્ન નંબર 37, જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને કઈ વિપરીત અસર પહોંચી છે? તો જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઓપ્શન ડી આપેલ તમામ વિપરીત અસર પહોંચી છે, એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ, હરિતગૃહ પ્રભાવ અને રણીકરણ, આ ત્રણેય બાબતોમાં વધારો જોવા મળ્યો છે. ચાલો પ્રશ્ન નંબર 38, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને તેની વનસ્પતિની યોગ્ય જોડ બનાવો. તો મિત્રો, એમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે પહેલામાં આવશે એ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, એમાં આવશે ઓક અને ચેસ્ટનટ, જ્યારે બીજામાં આવશે શંકુદ્રુમ જંગલોમાં આવશે પાઇન, દેવદાર એ શંકુદ્રુમ જંગલોમાં આવશે, અને ટર્ટ્સ વનસ્પતિમાં આવશે સિલ્વર ફર અને જુનિયર બર્ચ. તો આ માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 39, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ઓપ્શન બી અસમમાં આવેલું છે. પ્રશ્ન નંબર 40, કયા જંગલોને મોસમી જંગલો પણ કહે છે? તો એ જંગલો છે ઓપ્શન બી ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, જેને મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 41, નીચે પૈકી કયા વૃક્ષો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોના છે? તો એ વૃક્ષો છે ઓપ્શન એ સાગ, સાલ અને સીસમ, આ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન નંબર 42, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા દેશોનો ઉતરતો ક્રમ જણાવો.
તો મિત્રો એમાં સાચો ક્રમ થશે ઓપ્શન સી રશિયા કેનેડા યુએસએ ચીન અને બ્રાઝિલ આ રીતે ઉતરતો ક્રમ થશે ચાલો પ્રશ્ન નંબર 43 આયુસીએન સંસ્થાનું આખું નામ શું છે તો જે આયુસીએન નામની સંસ્થા છે તેનું આખું નામ થશે ઓપ્શન ડી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર પ્રશ્ન નંબર 44 કયો પ્રાકૃતિક પ્રકોપ પૃથ્વીની બાહ્ય ફેરફારને કારણે સર્જાય છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી દાવાનળ ચાલો પ્રશ્ન નંબર 45 ગુજરાતમાં આયુસીએન ની રેડ ડેટા બુકમાં નીચે વિકે કઈ વનસ્પતિને ભય હેઠળ મૂકવામાં આવી છે તો આયુસીએન ની રેડ ડેટા બુકમાં ઓપ્શન ડી આપેલ તમામને ભય હેઠળ મૂકવામાં આવેલ છે એમાં સફેદ ખાખરો ગુગળ અને નીલસોટીનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર 46 આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન છે તો આયુર્વેદમાં લગભગ 2000 જેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે ચાલો જોઈશું અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે તો એ જ્વાળામુખી છે ઓપ્શન એ બેરન જ્વાળામુખી પ્રશ્ન નંબર 48 ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું છે તો ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે ઓપ્શન બી સારસ ચાલો પ્રશ્ન નંબર 49 ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે તો ભારતની અંદર જોવા મળતું સૌથી નાનું પક્ષી થશે ઓપ્શન ડી ફૂલસુંગડો ફૂલસુંગડો એ ભારતની અંદર જોવા મળતું સૌથી નાનું પક્ષી છે ચાલો પ્રશ્ન નંબર 50 કયા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે તો એનો જવાબ આવશે ઓપ્શન બી રણ પ્રકારની જમીન ચાલો પ્રશ્ન નંબર 51 નીચે પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ આ ત્રણેય વાયુ ગ્રીન હાઉસ વાયુ છે પ્રશ્ન નંબર 52 સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા કેટલા મીટરે 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે તો એનો જવાબ આવશે ઓપ્શન બી 165 કિલોમીટર જેટલા ઊંચે જઈએ એટલે 1 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે પ્રશ્ન નંબર 53 કાના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો જે કાના રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ઓપ્શન બી મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર 54 વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે દેખાતું પક્ષી કયું તો એ પક્ષી છે ઓપ્શન બી ચિલોત્રો ચાલો પ્રશ્ન નંબર 55 ભારતને કેટલા પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યું છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી 9 ભાગમાં વહેંચવામાં આવેલ છે પ્રશ્ન નંબર 56 કાળી જમીન માટે નીચે પૈકી કયા વિધાનો સાચા છે તો કાળી જમીન માટે ઓપ્શન બી 1, 2 અને 4 એટલે કે કાળી જમીન દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે તે કપાસની કાળી જમીન નામે જાણીતી બની છે અને તે રેગુર નામે ઓળખાય છે અને લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે એટલે માટે ઓપ્શન બી 1, 2 અને 4 આ સાચા છે ચાલો પ્રશ્ન નંબર 57 વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે તો વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી ઓપ્શન બી 16 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે પ્રશ્ન નંબર 58 કયા જંગલોને નિત્ય નીલા જંગલો કહે છે તો એ જંગલો છે ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ચાલો પ્રશ્ન નંબર 59 વનસ્પતિ અને તેની ઔષધીય ઉપયોગિતાને આધારે યોગ્ય જોડ બનાવો તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી પહેલામાં આવશે ડી વાત અને કફ દોષ એમાં આવશે બીલી બીજામાં આવશે બી કબજિયાત વાળ અંગેના રોગમાં આવશે હરડે અને વાયુપિત દૂર કરે અને પાચક એમાં આવશે આંબળા જ્યારે ચામડીના રોગ તેમજ દાંત પેઢાના રોગમાં આવશે કરંજ આ રીતે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર 60 જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે કઈ સાલમાં તેની પ્રથમ રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી હતી તો ભારતે ઓપ્શન સી 1952માં પ્રથમ રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકવામાં આવી હતી પ્રશ્ન નંબર 61 વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં અને એશિયામાં સ્થાન કેટલું છે તો વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં અને એશિયામાં સ્થાન આવશે ઓપ્શન સી વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન છે ચાલો પ્રશ્ન નંબર 62 નીચેનામાંથી કઈ નદી સિંધુ નદીને મળતી નથી તો એ નદી છે ઓપ્શન ડી ગંડક
ગંડક નદી સિંધુ નદીને મળતી નથી, જ્યારે નુબ્રા, શ્યોક અને ઉંજા આ ત્રણેય નદીઓ સિંધુ નદીને મળતી નદીઓ છે. પ્રશ્ન નંબર 63, ભારતમાં થતા 5000 જાતના વૃક્ષો પૈકી કેટલી જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી, 450 પ્રકારના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 64, કયો ખંડ અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે? તો એ ખંડ છે ઓપ્શન એ, આફ્રિકા ખંડ. આફ્રિકા ખંડને અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 65, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં કયા પ્રકારની જમીન વધુ જોવા મળે છે? તો જે આ મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ આ તમામ રાજ્યોમાં ઓપ્શન સી, પર્વતીય જમીન જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 66, નીચે પૈકી કયું પ્રાણી ભારતમાં જ ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે? તો એ પ્રાણી છે ઓપ્શન ડી, આપેલ તમામ. આ જે આપેલ તમામ પ્રાણીઓ છે તે ફક્ત ગુજરાતમાં જોવા મળે છે, જેમાં એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટે ગરોળી આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 67, નદીઓની લંબાઈના આધારે સૌથી વધુ લંબાઈથી સૌથી ઓછી લંબાઈ ધરાવતી નદીઓનો ક્રમ ગોઠવો. તો સૌથી વધુ લંબાઈથી સૌથી ઓછી લંબાઈનો ક્રમ જોઈએ તો એમાં આવશે ઓપ્શન ડી, ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને તાપી. આ રીતે સાચો ક્રમ થઈ જશે. ચાલો પ્રશ્ન નંબર 68, નીચે પૈકી કયું ઠંડા પ્રદેશનું પ્રાણી નથી? તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી, ખચ્ચર. ખચ્ચર એ ઠંડા પ્રદેશનું પ્રાણી નથી, જ્યારે રેન્ડિયર, યાક અને રેકુન આ ઠંડા પ્રદેશના પ્રાણી છે. પ્રશ્ન નંબર 69, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં ભારતનો ક્રમ કયો છે? તો જે આ ખૂબ જ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં ભારતનો ક્રમ આવશે ઓપ્શન ડી, છઠ્ઠો. ચાલો પ્રશ્ન નંબર 70, ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં ઓપ્શન બી, મેઘના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 71, સમગ્ર વિશ્વમાં જોવા મળતી જીવસૃષ્ટિની પ્રજાતિઓ પૈકી ભારતમાં કેટલી જોવા મળે છે? તો ભારતમાં ટોટલ ઓપ્શન એ, 81,251 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર 72, પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર જે ચીનમાં આવેલું છે તે હિમાલયની કઈ આરમાળામાં આવેલ છે? તો જે આ માનસરોવર છે તે ઓપ્શન એ, બૃહદ હિમાલયમાં આવેલ છે. પ્રશ્ન નંબર 73, ખદર અને બાંગર એ કઈ જમીનના પેટા પ્રકાર છે? તો જે આ ખદર અને બાંગર છે તે ઓપ્શન બી, કાંપની જમીનના પેટા પ્રકાર છે. પ્રશ્ન નંબર 74, સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારનું વહેણ ધરાવે છે? તો જે સૌરાષ્ટ્રની નદીઓ હોય છે તે ઓપ્શન ડી, કેન્દ્ર ત્યાગી પ્રણાલીનું વહેણ ધરાવે છે. પ્રશ્ન નંબર 75, નીચે પૈકી કયું જળચર પ્રાણી નથી? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, બીવર. બીવર એ જળચર પ્રાણી નથી, જ્યારે સીલ, વોલરસ અને બુમલા આ ત્રણેય જળચર પ્રાણીઓ છે. ચાલો પ્રશ્ન નંબર 76, ગીરમાં સિંહોના સંરક્ષણ માટે સિંહ પરિયોજના ક્યારે અમલમાં મુકાઈ હતી? તો સિંહ પરિયોજનાની વાત કરીએ તો તે ઓપ્શન બી, 1972માં અમલમાં મૂકવામાં આવી હતી. પ્રશ્ન નંબર 77, રંગારા એટલે કયું પ્રાણી? તો રંગારા એટલે ઓપ્શન સી, ઓક્ટોપસ પ્રાણી. ઓક્ટોપસ પ્રાણીને રંગારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 78, આફ્રિકા ખંડના વિષુવવૃત્તીય પ્રદેશોના ભાગમાં કઈ માખીનો ઉપદ્રવ જોવા મળે છે જે કરડતા આજપગો થાય છે? તો એ માખી છે ઓપ્શન સી, સ્ટેસે માખી. પ્રશ્ન નંબર 79, કઈ સાલમાં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, 1980માં વન સંરક્ષણ અધિનિયમ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ચાલો પ્રશ્ન નંબર 80, કયા પ્રકારના જંગલોના વૃક્ષોના મૂળ લાંબા, ઊંડા અને ચારે બાજુ ફેલાયેલા હોય છે? તો એ જંગલો છે ઓપ્શન સી, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના વૃક્ષો હોય છે તેના મૂળ લાંબા, ઊંડા અને ચારે બાજુ ફેલાયેલા હોય છે. પ્રશ્ન નંબર 81, લોહીના ઊંચા દબાણની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો લોહીના ઊંચા દબાણની સારવાર માટે ઓપ્શન સી, સર્પગંધા નામની વનસ્પતિ ઉપયોગી છે. ચાલો પ્રશ્ન નંબર 82, ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ, 1951, ઓપ્શન બી, 1962, ઓપ્શન સી, 1973, ઓપ્શન ડી, 1984. તો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1951, 1962, 1973 કે 1984? તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ, અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો.
અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.